સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાના છે લાલ તાંદરિયાની ભાજી. એના માટે આપણે તાંદરિયાની ભાજી લીધી છે, તો હવે આપણે આને બાફી લેશું. પાણી આપણું એકદમ ઉકળી ગયું છે, તો હવે પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી એકદમ ઉકળી ગયું છે, તો હવે આપણે એની અંદર એક ચમચી મીઠું નાખશું. તાંદરિયાની ભાજી આપણે ધોઈને તૈયાર રાખી છે કમ્પ્લીટ, તો હવે આપણે એની અંદર ઉમેરશું. ચાર થી પાંચ મિનિટ આપણે બફાવા દઈશું. એકદમ બફાઈ જાય પછી આપણે એનો વઘાર કરશું. ભાજી આપણી બફાઈ ગઈ છે, તો હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે ભાજીને વઘારશું. ભાજીમાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે. ચટણી, ધાણા જીરું, હળદર, હિંગ, લસણ, મીઠું અને તેલ. હવે આપણે ચટણી બનાવશું. લસણ આપણે ખાંડી લેશું. લસણ ખંડાઈ ગયું છે, ત્રણ ચમચી ચટણી ઉમેરશું. એક ચમચી ધાણા જીરું ઉમેરશું, અડધી ચમચી હળદર. બાફામાં આપણે મીઠું નહીં હતું, તો હવે આપણે અડધી ચમચી મીઠું ઉમેરશું. પાંચ થી છ કરી લસણ. એક ચમચી આપણે હિંગ ઉમેરશું. હવે ચટણી ઉમેરશું. સારા રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ભાજી ઉમેરશું. સારા રીતે મિક્સ કરી લઈશું. ભાજી આપણી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે આને 2-3 મિનિટ સુધી પકવા દઈશું. આ રીતે ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે તાંદરિયાની લાલ ભાજી. તો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.